શ્રી સુલતાન પાર્શ્વનાથ જૈન તીર્થમાં તસ્કરો ત્રાટક્યા, સોના ચાંદી અને હીરાના આભૂષણોની ચોરી કરી. સિદ્ધપુર પાલનપુર હાઈવે ઉપર આવેલ રાત્રિના સમય તસ્કરોએ જૈન મંદિરને નિશાન બનાવી સોના ચાંદી અને હીરાના આભૂષણોની ચોરી કરી પલાયન થઈ ગયા હતા, જેને લઈને જૈન સમાજના લોકોની લાગણી દુભાઈ છે. મળતી વિગત મુજબ સિદ્ધપુર પાલનપુર હાઈવે ઉપર સુજાનપુરા અને ધારેવાડાની વચ્ચે આવેલ શ્રી સુલતાન પાર્શ્વનાથ જૈન તીર્થમાં ગત શનિવારની રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને શનિવારની રાત્રે 4 અજાણ્યા ઇસમો મંદિરના દરવાજાને તોડીને અંદર પ્રવેશ કર્યો હતો, જેમાં એક ઇસ્મ બહાર ધ્યાન રાખતો હતો, જ્યારે 3 ઇસ્મ મંદિરમાં પ્રવેશ કરી મુનાયક ભગવાનના સોના ચાંદીના અને હીરાના આભૂષણોની ચોરી કરી પલાયન થઈ ગયા હતા, જ્યારે 2 દાનપેટી તોડી નાખી હતી. અને અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારની રાત્રિનો બનાવ હોવા છતાં કોઈ જાણે કેમ પોલીસ દ્વારા મોડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વધુમાં ધારેવાડા ચેકપોસ્ટ પણ આવેલી છે, તેમ છતાં તસ્કરોએ ચોરીને અંજામ આપવામાં સફળ થયા છે, એટલે કે તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર કે ભય ન હોય તેવું લાગી રહ્યું છે. મારું નામ જસવંત બારિયા છે, બલુભાઈ, ગામ કલારાણી, તાલુકો જેતપુર પાવી, જિલ્લો છોટાઉદેપુર. અહીંયા સિદ્ધપુરમાં સુલતાન પાર્શ્વનાથ દાદાને ગુજારી તરીકે ફરજ બજાવીએ છીએ અમે. અને તારીખ શનિવાર 1 રાત્રે ચોરી થઈ હતી અને 12:30 વાગે ચોરો અંદર એન્ટ્રી આપી હતી અને 3 વાગે એની અંદર ગભારાની અંદર એન્ટ્રી આપી હતી. ચોરો 4 જણ, 4 ચોરો હતા અને એમાં ભગવાનના ચક્ષુ ને ટીકા એ બધું કાઢી લઈ ગયા હતા અને 2 દાન પેટી પણ તોડી નાખી અને ભગવાને પણ નુકસાન બહુ મોટું કર્યું. એનું મને બહુ દુઃખ થાય છે. એટલે અમારા અહીંના સંસ્થાના ટ્રસ્ટીગણો માન્ય શ્રી પ્રમુખ શ્રી અમારા દિનેશભાઈ ને નમ્ર વિનંતી કે ચોરોને પકડે અને મોટીમાં મોટી કડા સજા મળે એવી વિનંતી છે.